નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. આપણી જે સિરીઝ ચાલી આવી રહી છે કે મોતીડાનું થાળ, તમે સૌ જાણો જ છો કે તે પ્રખ્યાત પુસ્તક મોતીડા પર આધારિત છે, જેના લેખક નિલેશભાઈ પંડ્યા આપણી સાથે ઉપસ્થિત છે. સર, આપનું પણ હાર્દિક સ્વાગત કરું છું. અને એનું 11મું પ્રકરણ છે કે લોકગીતોમાં સાસુ વહુ ક્યાંક સામે સામે અને ક્યાંક સાથે સાથે. સર, આપણે તો ગુજરાતીમાં કહેવત જ છે કે સાસુ કે પણ કહેવા ન દે, તો આવી જ વાત છે સર આ પ્રકરણમાં કંઈ કે કંઈ ગલત? હા, થોડીક એવી વાત પણ ખરી. એટલે આમાં મૂળ એવી વાત છે કે સાસુ શબ્દ જ્યારે બોલીએ છીએ ને, એક સ્ત્રી માટે, એક વહુ, એક વહુવારુ માટે સાસુ શબ્દ જ્યારે બોલવામાં આવે છે ત્યારે બે ચહેરા આપણી નજર સામે આવે. એક આમ ક્રૂર, સતત મેણા મારે, ક્યારેક હાથ ઉપાડી લઈએ, વહુને ખરાબ જ ચિત્રે, આડોશ પાડોશમાં કે અમારી વહુ તો આમ છે તેમ છે વગેરે વગેરે, એક એવો ચહેરો સાસુનો. એક પ્રેમાળ ખરા અર્થમાં માતા જેવો, એને એ વહુને દીકરીની જેમ જ રાખે, એને એવું ફીલ ના થવા દે પોતે સાસરે આવી છે ને, એમ લાગે મારા પિતાનું જ ઘર છે. માં જેવી સાસુ, એટલે સાસુના બે ચહેરા એક તો સામે આવે છે. બીજું કે જ્યાં સાસુ વહુને ભળે છે, એકદમ બને છે, એ ઘર ખરા અર્થમાં સ્વર્ગ જેવું હોય છે. અને જ્યાં સાસુ વહુને નથી પડતું ને, ત્યાં ગમે એટલો સંપ બીજો હોય તો પણ પ્રશ્નો ઊભા જ હોય છે. એટલે હું ઘણીવાર એવું રમૂજમાં કહેતો હોઉં કે જ્યારે લગ્નની વાત આવે ત્યારે દીકરા દીકરીની કુંડળી મેળવવાને બદલે સાસુની અને કન્યા જે સંભવિત વહુ છે એની કુંડળી મેળવવી જોઈએ. એને બીની કુંડળી મળશે તો બાકીનું બધું સરસ ચાલશે. એટલે સાસુ છે ને, એક મહેંદીનું ઝાડ હોય છે, એનું જો એક ડાળું કોક હલાવે તો આખું ઝાડ ખડબડી જાય, એવું એક ગીત પણ છે, હું આગળ ઉપર તમને એનો દાખલો આપીશ. એટલે ખાસ તો સાસુ વહુ આવા બે ચહેરા. અને હા, એ વાત પણ સાચી કે સાસુ કે, ઘણા કિસ્સામાં એવું હોય કે વહુને સાસુ ટપારતી હોય, કંઈક શીખવતી હોય, અથવા તો થોડીક આકરા વેણ કહેતી હોય, પણ બીજાને કોઈને કહેવા નથી. આડોશ પાડોશવાળા એમ કે તમારી વહુ તો તરત જ એનું ઉપરાણું લઈ, ના હો એવું નથી, આમ છે. એટલે એ સારો ભાવ છે કે તમે તમારા, અને એ તો કોઈ પણ પેરેન્ટ્સ માટે આ વસ્તુ હોય છે. આપણા પેરેન્ટ્સ આપણને ઘણી વાર ખીજાતા હોય, પણ બીજાને કોઈને આપણા વિશે હલકી વાત ના કરવા દે. એટલે એ એ ભાવ પણ સાચો, એટલે એ અર્થમાં પણ એ બરાબર છે. બિલકુલ સર. સર, અત્યારે તો પહેલાંની પરિસ્થિતિ જ્યારે લોકગીતો લખાણા ત્યારે કંઈક જુદી પરિસ્થિતિ હતી, અત્યારે કંઈક જુદી છે, તો ત્યારના લોકગીતો છે એ અત્યારની પરિસ્થિતિમાં કેટલા સાર્થક છે? હા, એ બહુ સારી વાત છે. જુઓ, પહેલાં તો સાસુ વહુ, એ હું વાત તો કરીશ જ આગળ. સાસુ વહુને ભળતું નથી અથવા નહોતું બનતું અગાઉ પણ, આજે પણ ક્યાંક હશે એવું. આજે તો પરિસ્થિતિ હજી ઘણી સારી છે. તો એની પાછળના કારણો શું? એક તો છોકરીઓના લગ્ન 14-15 વર્ષની હોય ત્યાં થઈ જતા, એટલે પોતે પોતાની જાતને સંભાળવાને માંડમાંડ લાયક હોય કે ના હોય ત્યાં એ બીજા ઘરમાં વહુ થઈને જતી રહી, એટલે એ થોડું એને માટે અઘરું હતું. બીજું કે ઘરકામ આવડતું ના હોય, રસોઈ આવડતી ના હોય. બીજું એક એવી પરંપરા હતી કે મને મારી સાસુએ દુઃખી કરી છે, એટલે હું મારી વહુને દુઃખી કરું જ, એમ કરીને ત્રાસ થતો. એટલે આવા કેટલાય કારણસર વહુને ત્રાસ રહેતો હતો અગાઉ. આજે તો પરિસ્થિતિ ઘણી સારી છે. તો આપણે વ્રતો છે ને, જે આજે છોકરીઓ છે એ ગોરમાનું વ્રત કરે છે, પછી જયા પાર્વતીનું વ્રત યુવતીઓ કરતી હોય છે, તો આ વ્રતો છે ને એ એક પ્રકારની ઇન્ટર્નશિપ જેવા હતા. કેવા? કે ભાઈ મોડો રવિવાર, જેઠ મહિનાના 4 રવિવાર છે, મોડા વ્રત, આપણે મોડા ખાતે ઉભોગીએ છીએ, એ મોડા વ્રત છે. એટલે મીઠા વગરનું ખાવાનું. તો એની પાછળનો હેતુ શું હતો? કે એ દીકરી, આજે 8-9 વર્ષની દીકરીઓ મોડા વ્રત કરતી હોય છે, 10-12 વર્ષની દીકરીઓ, એના જ્યારે લગ્ન થાય, સાસરે જાય, તો એ ઘરમાં કદાચ ઓછું મીઠું ખવાતું હોય, ત્યાં ઓછા મીઠાવાળી રસોઈ થતી હોય, તો એને ટેવ પડી જાય કે ભાઈ એડજસ્ટ થઈ જવાય, એવા કારણે પ્રશ્નો ન થાય. પછી જાગરણ, દીકરીઓનું જાગરણ અડધી રાતનું રહેતું હતું 12 વાગ્યા સુધી, મોટી યુવતીઓનું આખી રાત. એની પાછળના પણ ક્યાંક લોજિક એવું હતું કે જે ઘરમાં તમે પરણીને જવાના છો ત્યાં કદાચ 11-12 વાગ્યા સુધી કામ ચાલે છે, બહેનોને પહેલાં બધા બહુ કામ કરવા પડતા ઘરના, તો તમને 8:30 વાગ્યામાં સુઈ જવાની ટેવ પિયરમાં હોય તો તમને સાસરિયામાં પણ એ પ્રશ્નો આવે. બપોરે સુઈ જવાની ટેવ હોય તો બપોરે અમુક સ્ત્રીઓ સુઈ જાય ને, એને સાસુ કામ કરતા હોય દિવાળીના અને વહુ સૂતી હોય, તો એ પણ ના ચાલે. તો આ બધી ટેવ તમને પિયરમાંથી પડેલી હોવી જોઈએ. એટલે આ વ્રતો હતા, જાગવાનું, મીઠું નહીં ખાવાનું, ઉપવાસ કરવાનું, એકટાણું કરવાનું. ક્યાંક ગરીબ પરિસ્થિતિ હોય તો અમુક ઘરોમાં એવું થતું કે રાત્રે ચૂલો સળગે પણ ને, તો વહુને પણ ભૂખ્યું રહેવું પડે પરિવારના સભ્યોની જેમ. તો આ બધી ટેવ તમને પિયરમાંથી પડી જાય. એટલે આ વ્રતો ઇન્ટર્નશિપ જેવા આપણા ત્યાં હતા. અને આ વ્રતો જે સારી રીતે કરીને આવ્યા હોય ને, એને મોટેભાગે એવી વહુને ઓછી તકલીફ પડતી નહીં પડતી, એવું હું નથી કહેતો,
કદાચ ઓછી તકલીફ પડતી હતી. તો આ બધા પ્રશ્નો હતા જેને કારણે સાસુઓને કજિયા વધુ હતા. હવે આજની વાત, તમે એવું કીધું કે એવા આ ગીતો તો જૂના છે, તો આજની વાત એમાં કે આજે તો સાસુ બહુને ઠીક ઠીક પડે છે, મોટાભાગના ઘરમાં પડે છે, ક્યાંક 2-5 પ્રશ્નો હોય 2-5%માં. તો એક જૂનું જેવું લોકગીત છે, એમાં એક પતિ છે ને એની પત્નીને પૂછે છે કે તને પરિવારના સભ્યોમાંથી વાલું કોણ. હવે આ તો ભયંકર પ્રશ્ન છે, પતિ પૂછે અને પત્નીએ જવાબ આપવો પડે, તાજા તાજા લગ્ન થયા હોય, કોનું નામ આપવું. તો સ્ત્રી તો આપણી બહેનો બહુ બુદ્ધિશાળી પહેલેથી જ રહી છે, એમાં કોઈ શંકા કરવાને સ્થાન નથી. પુરુષો એ જે કહેવો તો બનાવ્યું હોય, પણ સ્ત્રી બુદ્ધિશાળી છે. અગાઉના એક એપિસોડમાં મેં કીધું હતું કે સ્ત્રી સશક્ત છે, એને સમોવડી કરવાની વાત ને બધી ખોટી, આગળ છે પુરુષ કરતાં. એને સમોવડી કરવી એટલે એને પાછળ ધકેલવી, એવું કરાય જ નહીં. સ્ત્રી આગળ ચાલે છે પુરુષ કરતાં, એટલે એને સમોવડી કરવાની વાત નહીં કરવાની, સશક્ત કરવાની. સશક્ત જ છે, મેં એક દાખલામાં કીધું હતું સવા બશેરનું મારું ઉદાહરણ. તો કેટલું કામ કરતી હતી એ સ્ત્રી. અહીંયા એવો જ મુદ્દો આવ્યો કે એને પૂછ્યું કે તને વાલું કોણ, એના એના શબ્દો એક ગીત તમને હું એની ઝલક આપું. એક રંગ ભર રસીએ પૂછ્યું, એક રંગ ભર રસીએ પૂછ્યું, એ રાણી રાજવણ રે તને વાલું કોણ, રાતિરે રંગ ચૂડી લ્યો. હવે એક રંગ ભર રસીએ પૂછ્યું, રાણી રાજવણ તને વાલું કોણ. હવે સ્ત્રીને પૂછી નાખ્યું કે તને કોણ વાલું, હવે શું નામ આપવું, શું બોલવું. સ્ત્રી તો બહુ બુદ્ધિશાળી છે, પહેલેથી જ બુદ્ધિશાળી છે, એણે તરત જ જવાબ આપ્યો. એનો અંતરો એવો છે, સાસરિયામાં વાલા મને સસરાજી, સાસરિયામાં વાલા મને સસરાજી, પિયરિયામાં મને વાલો બાપ, રાતિરે રંગ ચૂડી લ્યો. અહીંની હું વાત કરું તો અહીં મને મારા સસરાવાલા, ત્યાંની વાત કરું ને મારા પિયરની તો મને મારા મારા પિતાવાલા. સાસરિયામાં મને સાસુ, ગીત લાંબુ છે, સાસરિયામાં મને સાસુવાલા, ત્યાં મને મારી મા વાલી. સાસરિયામાં મને મારા દેર જેઠ નણંદવાલા, ત્યાં મને મારા ભાઈઓ મારા બહેનો મારી ભાભીઓ વાલી. અહીંયા મને મારો પતિ વાલો. એમ કરીને આખા ઘરને બે, હવે બે પક્ષનામાં શું કામે લીધા છે. ઘણી વાર એવું લાગે કે ખાલી અહીંના જ વખાણ કરી નાખવા હતા ને એને તો અહીંયા જ રહેવું છે, પણ સ્ત્રી છે ને એવું કોઈ દિવસ ના કરે, એ બેલેન્સ રાખે હંમેશા. એને એમ કીધું કે અહીંના વખાણ તો કરવા જ પડે, હવે અહીં મારે આખી જિંદગી કાઢવી છે, આ તો બધા મારા પ્રિય લોકો છે જ, અને અહીં મારે રહેવું છે અને પ્રિય કરવા જ પડે, તો જ હું અહીં શાંતિથી સરસ રીતે રહી શકું. અને જ્યાંથી હું આવી છું, જ્યાં મારો જન્મ છે, જ્યાં હું 25 વર્ષ રહી છું, 22 વર્ષ રહી છું, તો એને કેમ એને અત્યારે યાદ ના કરવા. મૂળ તો મારું એ છે, એટલે એને યાદ કરવા પડે. કેટલું બેલેન્સ રાખ્યું તમે જુઓ. તો આ લોકગીત આજે પણ સાચું છે, કોઈ પણ સ્ત્રી જ્યારે આજે એક પરિવારમાં સુખી રીતે સાસરિયામાં રહેતી હોય તો એણે આ સભ્યોને તો પોતાના સ્વીકારી જ લીધા છે, પણ એને એના પોતાના પિયરને પણ એટલું સ્વીકારી લીધું છે. તો આવા ગીતો છે જેમાં સ્ત્રી છે એ બે પક્ષને પૂરો ન્યાય આપે છે, એ એના કારણે એનું સાસરિયું છે એમાં પણ એ સારી રીતે રહી શકે, અને ત્યાંને પણ યાદ કરે છે એના પિયરને પણ, એટલે એને પણ એમ ના થાય કે અમે પરણાવી દીધી એટલે હવે અમને ભૂલી ગઈ, એ પ્રશ્ન પણ ના આવવો જોઈએ. એટલે બહુ બેલેન્સ આ ગીતો તમને જીવન જીવવાના આજની સ્ત્રીઓને રસ્તા બતાવે છે, શીખવાડે છે. તો આવા ગીતો છે આપણે ત્યાં. સર, એવા ક્યાં ગીત છે જેમાં સાસુ ને વહુ બે સાથે સાથે જોવા મળતા એવા લોકગીત? હા, આ જ દાખલા તરીકે એક કીધું, આ ગીત જ એવું છે જેમાં સાસુ અને વહુ સાથે સાથે છે. મોટેભાગના આપણા જે લોકગીતો છે ને એમાં સ્ત્રીઓને દુઃખ બહુ પડ્યું છે વહુવારુને, એટલે સાથે હોવા કરતાં સામેના ગીતો જાય છે, છતાંય છે. દાખલા તરીકે એક ગીત છે, આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો, ખડખડતી નદીયું રે સાહેલી મારા સપનામાં. ડોલતો ડુંગર કોને કીધો? એના સસરા માટે એ શબ્દ વાપર્યો છે, પ્રતિક વાપર્યું છે, એક સિમ્બોલિઝમ છે એમાં, કે મારા સસરા છે ને એક ડુંગર જેવા મજબૂત પણ છતાંય સ્થિતિસ્થાપક. ડોલતા એટલે આમ ખડભડતા નહીં, માંડમાં નાલી શકતા એમ નહીં, મજબૂત ડુંગર જેવા છતાંય સ્થિતિસ્થાપક. જ્યારે પણ પરિસ્થિતિ આમ કે આમ કરવાની થાય તો એ સ્વીકારી લે. એવા ખડખડતી નદી હું સાહેલી મારા સપનામાં, એ ગીત બહુ લાંબુ છે. એના સાસુને વહેતી નદી જેવા કીધા, ખડખડે નદી વહેતી હોય એનું તમે કાંઠે જાઓ તો મીઠો અવાજ આવતો હોય પાણી વહેવાનું, તો પ્રવાહી સ્વરૂપના તરત જ વસ્તુને સ્વીકારી લેવા, વહેતા
અને મીઠો અવાજ કરતા, મીઠું બોલતા. તો સાસુ માટે વહેતી નદી જેવું પ્રતિક વાપર્યું, સસરા માટે ડોલતા ડુંગર જેવું. ગીત બહુ લાંબુ છે, એમાં તો સાસુ સસરા જેઠ જેઠાણી દેર દેરાણી નણન કવિતા નણદોયા પતિ ગામના ગોર ગામના બ્રાહ્મણ ગામના સાધુ જે પૂજા કરે છે રામ મંદિરની શિવ મંદિરની પૂજા કરે છે એવા બ્રાહ્મણો બધાને યાદ કર્યા છે એક સ્ત્રીએ, ગામના ગોરને ગામના ગોરાણીને. તો એક ગ્રામ્ય સંસ્કૃતિની આગલા એક એપિસોડમાં મેં કીધું તો આપણું લોકજીવન ગ્રામ્ય જીવન કેવું છે, કેટલી જ્ઞાતિઓ સાથે મળીને રહે છે. તો એની જ વાત આ રીતે એની સાસુને સાથે છે પોતે રાખીને ગીત ગાયું છે એવા લોકગીતો પણ આપણે ત્યાં છે. બિલકુલ સર. સર તમે વાત કરી રહ્યા એમ કે સાથે સાથે ઓછા છે, સામે સામેના વધારે ગીતો છે, એવા ક્યાં ગીતો છે જે સામે સામે મતલબ હોય એવા? મેં કેટલાય એપિસોડમાં ઉલ્લેખ કર્યો છે, દાદા હો દીકરી વાગડમાં ના દેજો રે સઈ, સીધો જ આક્ષેપ, વાગડની વડિયારી હાવું દોયલી રે, બહુ અઘરી વાગડની વડિયારી સાસુ. તો એમાં સાસુ ઉપર જ સીધો આક્ષેપ બહુએ કર્યો છે, એટલે સામે સામે હશે જ એવું માની લે. પછી એક બહુ જાણીતું છે, શરદ પૂનમની રાતડી રંગ ડોલરીઓ, આ પણ બહુ સરસ છે. આમાં પણ એ જ વાત છે, માતા અને સાસુનું કમ્પેરિઝન, માતાજી રમવા દો ને રંગ ડોલરીઓ, રમી ભમી ઘેરે આવ્યા રંગ ડોલરીઓ, માતાજી જમવા દો ને રંગ ડોલરીઓ, માતાએ રાંધી લાપસી રંગ ડોલરીઓ, એમાં નાયખા પડી એક ઘી રે રંગ ડોલરીઓ. માતાનું વર્ણન, જ્યારે હું કુંવારી હતી મારા પિયરમાં હતી, રાસ રમવા જતી હતી, ઘેરે આવતી હતી, ભૂખ લાગી જતી હતી, માતાને કહેતી હતી કે કંઈક હવે મને જમવા દો, તો મારી મા મને લાપસી બનાવી દેતી હતી, એના ઉપર એક પડી એક ઘી એક એક પાવડું ભરીને ઘી નાખતી મને ખવડાવતી. હવે હું અહીંયા આવી ગયું છું તો ગીતના શબ્દો એ જ થોડા બદલી જાય છે. શરદ પૂનમની રાતડી રંગ ડોલરીઓ, સાસુજી જમવા દો ને રંગ ડોલરીઓ, સાસુએ રાંધ્યું બાજરીયું રંગ ડોલરીઓ, એમાં નાખ્યું ટીપું એક તેલ રે રંગ ડોલરીઓ. બાજરાના લોટનું ભાવે ને એવું બાજરીયું રાંધી દીધું સાસુએ, અને એના ઉપર એક ટીપું તેલ નાખ્યું કે ખાઈ લે. પછી કમ્પેરિઝન તો લાંબુ છે, માતા કેવી રીતે એને મને માથું ગૂંથી દેતી, મને કેવી રીતે માથું વળી દેતી એની વાત છે, અને સાસુ અહીંયા હું આવી છું તો મને મારા ઓસી કે કાળો નાગ મૂક્યો સાસુ, એટલો બધો આક્ષેપ કર્યો છે, મને મારી નાખવા માટે મારી સાસુ તત્પર છે. આટલું બધું તો હશે નહીં, અતિરેક છે, થોડો એક્ઝાગરેશન જેને કહેવાય એવું છે. પણ આ પ્રકારના સાસુ અને બહુ સામસામે હોય અને માતા અને દીકરી એક બાજુ એક બાજુ હોય એવા કેટલાક લોકગીતો આપણે ત્યાં મળે છે. બીજા પણ ઘણા ગીતો છે, સહેલડી રે સુણ સહેલડી, કોને કેવી દલડાની વાતું, દુખ આ નથી રે જીરવાતું રે સુણ સહેલડી. એક સ્ત્રી પોતાની બેનપણીને કહે છે કે હવે મારાથી દુઃખ નથી સહન થતું, અને એમાં સાસુ સામે આક્ષેપ કરે છે, નણંદ સામે આક્ષેપ કરે છે. અને એક બીજા બે ગીતની ઝલક મને બહુ ગમે છે એટલે આપી જ દઉં ભેગા ભેગા. કે એક બહુ જાણીતું છે, મહેંદી લેશું મહેંદી લેશું મહેંદી મોટા ઝાડ, મહેંદી લેશું મહેંદી લેશું મહેંદી મોટા ઝાડ, એક હલાવું ડાળ ત્યાં તો ડાળા હલે ચાર, સૈયર મહેંદી લેશું રે. મારી સાસુએ એમ કીધું કે પાણીડા ભરી મેલ, મારી સાસુએ એમ કીધું કે પાણીડા ભરી મેલ, હું બોડી એમ સમજી કે બેડલા ફોડી મે, સયર મેંદી લે શુરે. અહીંયા વહુ છે ને બહુ ભોળી છે બિચારી, સાસુ એમ કહે છે કે પાણી ભરી મૂક, એટલે એ એવું સમજે કે બેડું ફોડી નાખવાનું, બેડું ફોડી નાખ્યું, એટલે ગીત બહુ લાંબુ ચાલે છે. સાસુ એમ કહે છે કે રોટલા ઘડી મળે એટલે તાવડી ફોડી નાખે, અને ભોળપણની હદ તો ત્યારે આવે છે જ્યારે મારી સાસુએ એમ કીધું કે કોઈડમાં દીવો મેલ, કોઈડ એટલે ગાય ભેંસ બળદ બાંધવાની જે જગ્યા હોય ને ગામડામાં કોળ કે, મારી સાસુએ એમ કીધું કે કોળમાં દીવો મેલ, હું બોડી એમ સમજી કે હોડમાં દીવો મેલ, હાહુની હોડમાં દીવો મેલ, સૈર મેંદી લેશું. સાસુ જ્યાં સુતા હતા સોડતાણીને એમાં આને દીવો મૂકી દીધો, એટલે સાસુને બાડી મારવાની. એટલે આવી એક રમૂજી વાતો પણ લોકગીતોમાં છે, જ્યાં સાસુ વહુને ભળતું નથી ત્યાં ક્યાંક વહુએ સાસુને હેરાન કર્યા એવા પણ આ ગીતો. હજી એક ગીત એવું છે,
ભાઈજીને આંગણ આંબલો રે સંગલાલ, મારે આવે રૂડી છાય મોરી સંગલાલ, વહુનો વીરો વણજારો રે સંગલાલ. એક સ્ત્રી એવી છે, એક વહુ, એ એની સાસુ સામે ઝઘડો કરી અને એની સાસુની સામે જ ફળિયા મારીએ છે, એની સામે જ રહી, આખો દિવસ સાસુની સ્પર્ધા કરે. આંબો આંગણામાં સાસુ આવે, છાયું આપણા ઘરમાં આવે, દરેક બાબતમાં કમ્પેરિઝન કર્યા કરે. અને છેલ્લે તો ત્યાં સુધી ગીત લાંબુ છે એટલે હું છેલ્લો અંતરો એનો લઈશ. હું ને મારી બાઈજી લડિયા રે સંગલાલ, આવ્યા અમે ઢીકા ઢીક મોરી સંગલાલ, વહુનો વીરો વણજારો રે સંગલાલ. સાસુને ઢીકે ઢીકે મારે એવી વહુના પણ આપણે ત્યાં ગીતો છે. એટલે જ્યાં ઘરમાં કજિયો હોય ત્યાં પણ આનો કોઈ અમલ નથી કરવાનો, સાસુનું સન્માન જ કરવાનું હોય, સાસુએ વહુનું સન્માન કરવાનું હોય. આપણો ઈરાદો એવો છે કે બધા પરિવારના સભ્યો સંપીને રહીએ, સાસુ અને વહુ ખાસ કરીને સંપી રહીએ, એકબીજાનું રિસ્પેક્ટ જાળવે, એકબીજાનું માન સન્માન જાળવે. બસ આ વાત એટલા માટે કરી કે ભૂતકાળમાં આવી પરંપરા હતી વહુને દુઃખી કરવાની, પણ એ પરંપરા ઓલમોસ્ટ હવે તો લગભગ બદલાઈ ગઈ છે, નાબૂદ થઈ ગઈ છે. અને આપણે સાથે મળીને બધા પરિવારના સભ્યો જીવીએ, બસ આપણા લોકગીતો આવું આપણને શીખવાડે છે. બિલકુલ સર, બિલકુલ. તો દર્શક મિત્રો, આજના એપિસોડમાં આપણે જોયું કે સાસુ વહુ સામે સામે અને સાથે સાથે બંને સંભવ છે, અને અત્યારે તો મોટાભાગે સાથે સાથે જ જોવા મળે છે. આવી જ લોકગીતો વિશેની અલગ અને રોચક વાતો માટે જોડાઈ રહો અમારી સાથે. મળીશું નવા એપિસોડ સાથે, ત્યાં સુધી નમસ્કાર.